પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રાશન કાર્ડ ધારકો માટે ચાલતી ઈ કેવાયસી પ્રક્રિયા સરકારી સર્વર ડાઉન થવાથી વારંવાર બંધ થઈ જવાથી નાગરિકો હવે હેરાન પરેશાન બન્યા છે. પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા માટે વારંવાર પુરવઠા વિભાગની કચેરીનો સંપર્ક કરે છે, પરંતુ સરકારનું ઈ કેવાયસી સર્વર ડાઉન હોવાથી રાશન કાર્ડમાં ઈ કેવાયસી નથી થઈ શકતી, જેના કારણે લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. પાટણ શહેર અને ગ્રામ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સર્વર ડાઉન મામલે જણાવવામાં આવ્યું છે કે નાગરિકો રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી ઈ કેવાયસી નથી થઈ શકતું. પાટણ શહેરમાં આવેલા રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવા માટે રાશન કાર્ડની દુકાનો તેમજ પુરવઠા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું ઈ કેવાયસી સર્વર વારંવાર બંધ થઈ જતા લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત સરકારનું સર્વર છે તે ચાલતું જ નથી. વારંવાર બંધ થઈ જતા રાશન કાર્ડ ધારકો પોતાના કામ ધંધા છોડીને પણ ઈ કેવાયસી કરવા આવે છે, પરંતુ ઈ કેવાયસી નથી થઈ શકતું, જેના કારણે તેઓના સમયના બગાડની સાથે સાથે હેરાન પરેશાન થઈને પાછા જવું પડી રહ્યું છે. પાટણ શહેર અને ગ્રામ્યના નાગરિકોની માંગણી છે કે સરકાર પહેલા પોતાના ઓનલાઈન ઈ કેવાયસીની પ્રક્રિયા એટલે કે સર્વરની કામગીરી સુવ્યવસ્થિત કરે, પછી જ આ કામગીરી ચાલુ કરે.